મિત્રો, આઝાદ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નિશા સોની. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુનગરમાં 9 to 9 ડેસ્ટિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંજીવની હોસ્પિટલનો આજે નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુનગરમાં સંજીવની હોસ્પિટલનો આજે રવિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નવસારીના લોકસભાના સાંસદ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અને લિંબાયત વિસ્તારમાં શરૂ થનારી સંજીવની હોસ્પિટલની શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર મિત્રો, આજે સંજીવની જનરલ હોસ્પિટલ 9 to 9 ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક નવી હોસ્પિટલનું લિંબાયત વિસ્તારની અંદર એક ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂઆત કરવામાં આવી છે. હું આ વખતે આ કાર્યક્રમમાં સૌ ડૉક્ટરોને, એમની સાથે ટીમોને, એમની સાથે જોડાયેલા સૌ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જોડાયેલા સૌ સદસ્યોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને એમના દ્વારા આ વિસ્તારની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારી મેડિકલ સહાય પૂરી પડાશે અને એમને જલ્દીથી એના રોગોનું નિદાન થાય, એના કારણે એ લોકો આગળની સારવાર સમયસર કરાવી શકે, જેના કારણે મોટા બીમારીમાંથી બચી શકે, એના માટે આ સેન્ટરની આ વિસ્તારમાં ખૂબ જરૂર હતી. એમને હું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આભાર. નમસ્તે, મારું નામ ડૉક્ટર અલ્પેશ ઝાલા છે. હું ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ છું. 9 to 9 ડેસ્ટિની ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંજીવની જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહનું આજે જે ઓપનિંગ થયું છે લિંબાયત વિસ્તારમાં, તો હું સર્વ સુરતના લોકોને જણાવવા માગું છું કે જે આ સંજીવની જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે બધી જ સુવિધાઓ એક ડાયગ્નોસ્ટિક સેન્ટર તરીકે અહીંયા ઓપનિંગ થયેલું છે. અહીંયા તમને રાઉન્ડ ધ 24/7 ફિઝિશિયન, રેડિયોલોજિસ્ટ, સોનોગ્રાફી, એક્સરે, ગાયનેક ડૉક્ટર, ચામડીના ડૉક્ટર, બધા જ ડૉક્ટર અહીંયા તમને મળી રહેશે. તો નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીનો રાષ્ટ્ર નિર્માણ અભિયાનના પોસ્ટર દ્વારા શુભારંભ કરાયો. નવસારી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે પોસ્ટર અભિયાન સમગ્ર ભારતના 20 રાજ્યોમાં તારીખ 23/2/2020 થી તારીખ 23/3/2020 ચલાવવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લામાં અભિયાનના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન તારીખ 28/2/2020 શુક્રવારના રોજ સાંજે 6 થી 8 કલાક આશાપુરી માતાના મંદિર સામે આવેલા વોકિંગ ફૂટપાથના નાકે નવસારી ખાતે રાખવામાં આવેલું હતું. આ પ્રસંગ નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાનમાં મિસ કોલ નંબર 9871010101 ના પોસ્ટર, હોદ્દેદારના ફોટો સાથે વિમોચન કરવામાં આવ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે વાહનો માટે ગોળાકારમાં સ્પેશિયલ સ્ટીકરો બનાવવામાં આવેલા, જે તમામ હોદ્દેકારો અને કાર્યકર્તા તથા શુભચિંતકોને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લામાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાવ સાહેબ ભીમરાવ પાટીલ બંધુ એ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા તથા શુભચિંતકો તથા નવસારીના પ્રજાને જણાવેલ કે કેજરીવાલાએ ઇતિહાસ બદલી નાખ્યો છે અને રાજકીય ક્રાંતિ લાવી રાષ્ટ્રભક્તિ કોને કહેવાય તે ચરિત્રાર્થી કરી બતાવવામાં આ દેશમાં પ્રજાને આમ આદમી પાર્ટી થકી રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવા દેશના 20 રાજ્યોમાં રાષ્ટ્ર નિર્માણ અભિયાન ગત તારીખ 23/2/2020 થી શુભારંભ કરવામાં આવેલ છે. આ અભિયાન આગામી તારીખ 23/3/2020 સુધી ચલાવવામાં આવનાર છે. નવસારી જિલ્લામાં આ અભિયાનની તારીખ 28/2/2020 ગ્રામ્ય અને બુથ લેવલ સુધી ચલાવવામાં આવનાર છે. આ અભિયાન થકી આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત આપોઆપ થનાર છે. નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી હવે પછીની વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતની તમામ ચૂંટણીઓ લડનાર હોય નવસારી જિલ્લાના શિક્ષિત અને જાગૃત ભાઈઓ અને બહેનો અત્યારથી જ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા બની જવાબદારી ઉઠાવવા આગળ આવે તેવી આપ જિલ્લા પ્રમુખને હાકલ કરી હતી. આ પ્રસંગે નવસારી પાર્ટીના પ્રભારી શશિકાંત સોની, જિલ્લા પ્રમુખ રાવ સાહેબ ભીમરાવ પાટીલ બંધુ, જિલ્લા ઉપપ્રમુખ હરિનાશભાઈ પટેલ, લાલભાઈ સો, મીડિયા પ્રમુખ વિજયભાઈ પટેલ, નવસારી સ્પોર્ટ્સ સમિતિ પ્રમુખ જયેશચંદ્ર ગડકરી, તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ, નવસારી શહેરના ઉપપ્રમુખ વિપુલભાઈ પટેલ, નવસારી શહેર મહામંત્રી નૂર મોહમ્મદ શેખ, જિલ્લા અગ્રણી જાવેદભાઈ શેખ સહિત આપના કાર્યકર્તા તથા શુભચિંતકોને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ અભિયાન થકી આમ આદમી પાર્ટીના મોબાઈલ નંબર 9871-01-101 પર લોકો ઉત્સુકતાથી મિસકોલ કરી તરત જ આમ આદમી પાર્ટીના મેસેજ આવતા આમ આદમી પાર્ટીથી જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં નવસારી નગરપાલિકા ચૂંટણી આવતી હોય, આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠક પર ચૂંટણી લડવાની હોય, ભાજપ અને કોંગ્રેસ પાર્ટી આમ માટે આમ આદમી પાર્ટી ચેલેન્જ બની રહેશે તેવી લોકો ચર્ચા થવા માંડી છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, નવસારી. ડુમ્મસ રોડ એરપોર્ટ પાસે દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓને પાર્ટી પર પોલીસે રેડ પાડી ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે અહીં દારૂની મહેફિલ ચાલી રહી છે. રેડ પાડતા 13 યુવતીઓ સહિત 50થી વધુ અટકાયત કરવામાં આવી છે. પીઆઈ આર એન પટેલે જણાવ્યું હતું કે આશીર્વાદ ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ બાબતે માહિતી મળતા પોલીસે ડુમ્મસ આશીર્વાદ ફાર્મ હાઉસ પર રેડ પાડી હતી, જ્યાંથી 13 યુવતી સહિત 50થી વધુને અટક કરી પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આગળની તપાસથી જે પણ કોઈ દારૂ કે કોઈ પણ પ્રકારનું વ્યસન કર્યું હશે તો તે વિશે તપાસ કરી ચોક્કસ કાયદેસર પગલાં ભરીશું. તમામ 17-25 વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે. હાલ ડુમ્મસ પોલીસ તમામ લોકોની ધરપકડ કરી મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આજે મોડી સાંજે સુરત શહેરના ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઇન રોડ ઉપર આવેલા આશીર્વાદ પાર્ટી પ્લોટમાં 29 ફેબ્રુઆરીની લીપ યરની પાર્ટીનું આયોજન કેટલાક વ્યક્તિઓએ કરેલું હતું. એમાં ખાણીપીણીના આયોજનની વિગત હતી. બાતમી મળી કે ત્યાં રેવ પાર્ટી ચાલી રહી છે. બાતમી આધારે ડુમ્મસ પોલીસ સ્ટેશન તરફથી રેડનું આયોજન કરી જોતા ત્યાં પ્રતિબંધિત પીણાઓ એટલે કે વિદેશી શરાબ, બિયર, વોડકા વગેરે પીવાનું ચાલુ હતું. આવા અવસ્થામાં 39 છોકરાઓ અને 13 છોકરીઓ કુલ 52 લોકોને લાવી એમની તપાસ ચાલી રહી છે. સાથોસાથ 7,900 રૂપિયાનો પ્રતિબંધિત પીણાઓનો મુદ્દામાલ કબજે કરેલ છે, જેમાં વોડકા બિયર મુખ્ય છે. અત્યારે ડુમ્મસ પોલીસ સ્ટેશને લાવી પ્રાથમિક કામગીરી કરી અને તેમને મેડિકલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ. નમસ્કાર.